કેમ છો બાળ દોસ્તો, મજામાં ને? હું જોશી અવની ફરીવાર આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આપણે ધોરણ 3ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ. બાળ દોસ્તો, આજે આપણે નવું પ્રકરણ શીખવાના છીએ. એની પહેલાં હું કંઈક તમને બતાવીશ, એ તમારે ઓળખવાનું છે. તો ચલો આપણે જોઈએ. તો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે. શું તમે જાણો છો કે આ શું છે? તમે મારા હાથમાં પણ આ ચિત્ર જોઈ શકો છો. આ શું છે? રૂપિયા, જે તમને ગમે. તમે જ્યારે રડતા હો ત્યારે પણ તમને મમ્મી આ રૂપિયા આપીને ચૂપ કરાવી દે છે અને તમે ખૂબ ખુશીથી આ રૂપિયા લઈને બજારમાં અથવા તો આસપાસની દુકાનોમાં જઈને પોતાને મનગમતી વસ્તુ ખરીદો છો. આના વડે આપણે જુદી જુદી વસ્તુઓ ખરીદી શકીએ છીએ. બાળ દોસ્તો, આપણા ચલણી નાણાંમાં જુદા જુદા રૂપિયાનો ચલણ છે. જેમ કે આ નોટ કેટલાની છે તમે જાણો છો કે 200ની. ત્યારબાદ બીજી નોટ હું તમને બતાવું તો આ નોટ છે 20 રૂપિયાની. કેટલાની છે? 20 રૂપિયાની. ત્યારબાદ આ નોટ 10 રૂપિયાની, બરાબર. તમે કેટલાક સિક્કાઓ પણ જોવો છો, જેમ કે આ છે રૂપિયાનો સિક્કો, જ્યારે આ છે 2 રૂપિયાનો સિક્કો. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને હમણાં જે નવી નીકળી એ 500 રૂપિયાની નોટ. બાળ દોસ્તો, અત્યારે આપણા ચલણની અંદર નાની અને નવી સરસ મજાની રંગબેરંગી નોટો ચલણમાં છે. આપણું રૂપિયા એ આપણા ભારત દેશનું ચલણી નાણું કહેવાય છે, બરાબર. તો આ રૂપિયા વડે આપણે જુદી જુદી વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તો બાળ દોસ્તો, એને જ તમારે ઓળખવાનું છે અને કેટલા રૂપિયા છે એ તમારે જોવાનું છે. તો આપણે પ્રકરણ જોઈએ, શરૂઆત પ્રકરણની કરીએ. તો બાળ દોસ્તો, આપણે પ્રકરણ 14 રૂપિયા પૈસા એના વિશે આજે આપણે જોવાનું છે. તો બાળ દોસ્તો, અહીં જુઓ પૈસાની રમત. નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો, બરાબર. તમે જાણો છો અત્યારે 50 પૈસા એ ચલણમાં નથી, પરંતુ પહેલાં 50 પૈસા એ ચલણમાં હતા. 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. તો અહીં જુઓ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અહીં 26 રૂપિયા તમે જુઓ છો કે 20 અને 5, 25 અને 50 અને 50, એટલે કે 1 રૂપિયો, એટલે કે અહીં કેટલા થયા? 26 રૂપિયા થયા. ત્યારબાદ 4 રૂપિયા 50 પૈસે. તો તમે 2 રૂપિયાના એક સિક્કો, આ 2 રૂપિયાનો બીજો સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો, તો કેટલા થયા? 4 રૂપિયા 50 પૈસા. આ રીતે તમે સિક્કા વડે અથવા તો 2 રૂપિયાની નોટ વડે પણ દર્શાવી શકો છો. તમારી નોટબુકની અંદર તમારે આ ચલણી નોટો દોરવાની છે. ત્યારબાદ જુઓ 78 રૂપિયા. તો આપણે 78 રૂપિયા માટે 50 રૂપિયાની એક નોટ, 20 રૂપિયાની બે નોટ, એટલે 50 અને 20 થયા 70 અને 8 રૂપિયા. તો 8 રૂપિયા માટે આપણે 5 રૂપિયાની એક નોટ, રૂપિયાના આપણે 3 સિક્કા આપણે દોરીએ. તો 50 અને 20 70, 5 75 76 77 78, એટલે 78 રૂપિયા આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યારબાદ 130 રૂપિયા. તો 130 રૂપિયા માટે આપણે શું કરીશું? 100 રૂપિયાની એક નોટ, 20 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની એક નોટ આપણે લખી શકીએ. બરાબર થઈ ગયા ને? 100 વત્તા 20, 120 વત્તા 110, એટલે કે 130 રૂપિયા, બરાબર. તો આ રીતે આપણે ચલણી નોટો દર્શાવી અને રૂપિયા દર્શાવી શકીએ. હવે આપણે નીચે જોઈએ તો નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો, બરાબર. અહીં કેટલીક નોટ અને સિક્કા આપેલા છે. જેમ કે જુઓ 100ની નોટ અને 2 સિક્કા, 50 50ના 2 સિક્કા, તો 101 રૂપિયો. 50 અને 50 પૈસા કેટલા થઈ જાય? 1 રૂપિયો થઈ જાય, એટલે કે 100, 100 અને 1 રૂપિયો. ત્યારબાદ જુઓ 50ની નોટ, 2ની નોટ, 5ની નોટ, 20ની નોટ, 2 અને 2ની 1 નોટ અને અહીં 50નો 1 સિક્કો છે, એટલે કે 50, 60, 70 અને 75, 76, 77, 78, 79, 80, 81, એટલે કે 81 રૂપિયા અને કેટલા થશે? 50 પૈસા. અહીં કેટલા છે? 81 રૂપિયા અને 50
पैसा। त्यारबाद दोस्तों हवे जुओ अहीं केटलाक नोट अने सिक्काओ आपेला छे, तेना परथी आपणे जोवानुं छे कि केटला नोट अने सिक्काओ छे। हवे तो तमे गणतरी करी शको छो। ऊपर जुओ 20 અને 5 પાંચના બે સિક્કા એટલે કે 30 અને 1 રૂપિયાનો સિક્કો એટલે કે 31, પછી બેની નોટ 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 44, 42, 43, 44, 44 અને 50 પૈસા, એટલે કે અહીં કેટલા છે 44 રૂપિયા અને 50 પૈસા। ત્યારબાદ જુઓ 500, 50, 100, 10, 5, 20 અને 10 10ના સિક્કાઓ, 2ના સિક્કાઓ, 50 50ના સિક્કાઓ, રૂપિયા રૂપિયાના સિક્કાઓ, તો એ કુલ મળીને કેટલા થશે 711 રૂપિયા અને 50 પૈસા। ત્યારબાદ નીચેની સિક્કાઓ અને નોટ મળીને કુલ કેટલા થાય છે તો 177 રૂપિયા 50 પૈસા। આ મુજબ તમારી નોટબુકની અંદર તમારે લખી લેવાનું છે અહીં નોટ અને સિક્કાઓની ગણતરી કરીને। ત્યારબાદ યાદ રાખવું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, 100 પૈસા બરાબર કેટલા થાય 50 પૈસા વત્તા 50 પૈસા, તો આ છે પૈસાનું ચલણ। તો બરાબર 50 પૈસા અત્યારે વ્યવહારમાં ચલણમાં નથી, પરંતુ 50 પૈસા અને 50 પૈસા મળીને જ 100 પૈસા થાય છે। ત્યારબાદ હવે આપણે રૂપિયા અને પૈસાના સરવાળા કરીએ તો 0 વત્તા 0 એટલે 0, 5 વત્તા 0 એટલે કે 5, અને 8, 9, 10, 11, 12, 13, 14 એટલે કેટલા રૂપિયા થશે, રૂપિયાના ખાનામાં જે આ સંખ્યા આવી 14 રૂપિયા વત્તા 50 પૈસા, કેટલા થશે 14 રૂપિયા વત્તા 50 પૈસા। આમ સરવાળા, પૈસાના ખાનામાં પૈસાનો સરવાળો અને રૂપિયાના ખાનામાં રૂપિયાનો સરવાળો, અહીં બાદ બાકી છે તો અહીં આપણે સરવાળો જોઈએ, સરવાળાનો જવાબ લખો। તો અહીં 0, 5, 8, 9, 10, 11, 12, 13, 14, અહીં 14 રૂપિયા 50 પૈસા થશે। ત્યારબાદ આપણે જોઈશું બાદ બાકી, રૂપિયા અને પૈસાની બાદ બાકી। તો હવે 0માંથી 0 એટલે કે 0, 5માંથી 5 જશે તો 0, અને 8માંથી 4 જાય તો વધશે 4। તો આ રીતે આપણે રૂપિયા અને પૈસાની બાદબાકી કરી શકીએ। તો બાળદોસ્તો સરવાળા અને બાદબાકીના બીજા વધારે ઉદાહરણ તમારે સ્વાધ્યાય પોથીમાંથી તમારી નોટબુકમાં કરવાના છે, અને પાઠ્યપુસ્તકમાં આપેલ રૂપિયા અને પૈસાના સરવાળા અને બાદબાકી તમારી જાતે કરવાની। ત્યારબાદ આપણે મહાવરો જોઈએ તો જુઓ એક કોયડો આપણે ઉકેલીએ કે ત્રણ મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે, બરાબર ત્રણેય મિત્રો સાથે મળી અને એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે। બીના પાસે 48.50, રમણ પાસે 55.50 અને વેણુ પાસે 38 રૂપિયા છે, તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થયા એ શોધવા માટે આપણે શું કરવું પડે, તો બીના પાસે રહેલ રૂપિયા, રમણ પાસે રહેલ અને વેણુ પાસે રહેલ રૂપિયાનો શું કરવા પડે, સરવાળો કરવો પડે। સરવાળો કરતાં આપણને જવાબ મળે, જેમ કે 0 0 0 તો 5 અને 5 0 વધી ચડી 1, 8 અને 8 16 અને 1 17, 18 19 20, 21 22નો 2 વધી ચડી 2, 4 અને 2 6 અને 3 9, 10 11 12 13 14 એટલે કે 142 રૂપિયા ત્રણે પાસે છે, એટલે કે એ બેટ અને દડો ખરીદી શકશે। તો બાળદોસ્તો અહીં આપણે રૂપિયા અને પૈસા એટલે શું એ સમજ્યા, રૂપિયા અને પૈસાના સરવાળા અને બાદબાકી પણ કરી અને કોયડા ઉકેલ પણ જોયું। તો બાળદોસ્તો આટલા મહત્ત્વના મુદ્દાઓ તમારે પરીક્ષા માટે તૈયાર કરી લેવાના। તો આ પ્રકરણની અંદરથી આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી, હવે પછી આપણે આગળ મળીશું। થેન્ક યુ, આવજો।